गुड मॉर्निंग एवरीवन, जय श्री कृष्ण। बाळको, आजे आपणे चैप्टर 5 जय विज्ञान की काव्य समझिए। आगळना लेक्चर में आपणे चैप्टर 4 समझी चूक्या छीए। चैप्टर 4 में स्वाध्याय अने अभ्यास तमे लोकोए पूर्यु करी दीधो हशे तेवी हूँ आशा राखू छू। तो जय विज्ञान की काव्य में अपने आगळ जोईए, जय विज्ञान की, जय किसान की, जय हो जय विज्ञान की। शुं कीधुं छे के जय विज्ञान आ देशना जवाननी पण जय छे अने आ देशना खेडूतनी पण जय छे। जय छे आ विज्ञाननी, आ साइंसनी, आ साइंस टेक्नोलॉजीनी पण जय कहेवामां आवी छे। सुविधाओं का शुरू सिलसिला विलासिता की खुशबूए, सुविधाओं थी भरपूर आ देश घनी बधी खुशबू, विलासिताओं की घनी बधी खुशबू लईने आ देश आपणो आगळ वधी रह्यो छे। बचत समय की और शक्ति की अब विकास का जादू है। घनी बधी टेक्नोलॉजी ना लीधे आपणी शक्ति अने समय बन्नेनी बचत थाय छे। एक आदेश एक विकासनो जादू बनी गयो छे, विकासथी भरपूर थई गयो छे। नये नये उपकरण बनाए, नूतन अनुसंधान की, नवा नवा उपकरणों पण आ देश माटे घणा बधा बनावेला छे, जे तमे चित्रमां जोई रह्या छो। जो तमे कॉम्प्यूटर, एसी, टीवी, पंखो, आ बधी सुविधाओ आपणा देश माटे अपना आ मानवीने एक आ देशे पहुँचाड़ी से, तेथी अपना बधा ज कार्यो सरल बनी गया छे। मोबाइल पर बाते करिए पेजर फिक्स मुस्कुराते, मोबाइल पर अपने बात पण करी शकीए छे अने पेजर फिक्स द्वारा अपने एक बीजाने संदेशो मेसेज पण पहुँचाड़ी शकीए छे। पलमे जयपुर, पलमे मथुरा, मानव आज पहुँच जाते। एक पलनी अंदर, एक क्षणनी अंदर आपणे क्यां पहोंची जईए छे? गमे ते देशमां, गमे ते स्थळे एक क्षणमां पण आपणे पहोंची जई शकीए छीए। विजयश्री मिलती जिस पथ चल, डगर वही आसान की। आपणे जे पथ पर, जे रस्ता पर જઈએ છીએ તેને આપણે આસાનથી આપણે તેનો વિજય પ્રાપ્ત કરવાનો છે। બાળકો, અહીં સુધી તમને સમજાઈ ગઈ કાવ્ય? ચાલો આગળ શું કહેવામાં આવ્યું છે? કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ, ઇન્ટરનેટ કી પરછાઈ। ઇન્ટરનેટ દ્વારા, આ નેટ દ્વારા આપણે કમ્પ્યુટરમાં ઘણી બધી ક્રાંતિ આવી ગઈ છે, આપણું કામ ઘણું બધું સરળ બની ગયું છે। ઇધર અધર અધર પર ખુશિયાલી કી, ગંગા યમુના લહેરાઈ। આ બાજુ તે બાજુ આમ તેમ બધે જ ખુશીના લહેરોથી આ દુનિયામાં, આ દેશમાં ગંગા યમુના જેવી નદીઓ પણ વહી રહી છે। બચ્ચે નહીં સદી કે બોલે, દુની અપની શાન કી। આ નવી સદીના, આ નવી ટેકનોલોજીના બાળકો, વિદ્યાર્થી મિત્રો પણ અપની શાનથી શાનથી કહી રહ્યા છે કે આ દુનિયા એક વિકાસનો જાદુ છે। ચલે સમય કે સાથ, તભી તો દુનિયા મેં અશ પાયેંગે। આ દુનિયાની સાથે આપણે ચાલીશું તો આપણે જરૂરથી યશ મળશે, એટલે કે આપણે જરૂરથી આપણે તેની સફળતા મળશે। ઈશ વસુધા પર સ્વર્ણ સવેરા, નિજ પ્રયાસ સે લાયેંગે। આ વસુધા, આ પૃથ્વી પર આપણે આપણા પ્રયાસ દ્વારા, આપણી મહેનત દ્વારા આપણે એક શું લાવવાના છે? નવી એક સવાર, સોનાની સ્વર્ણ સવેરા, એટલે કે સોનાની સવાર આપણે લાવવાની છે। ફીર કરને શરૂઆત, સભી કો માનવતા કે જ્ઞાન કી, જ્ઞાન કી। પછી આપણે એક નવી શરૂઆત કરીને આ માનવીની પહોંચ, આ માનવીના જ્ઞાનની આપણે શરૂઆત કરવાની છે। તો બાળમિત્રો, તમને આ કાવ્ય સમજાઈ ગયું? જો ના સમજાયું હોય તો ફરી એકવાર વિડીયો જોઈને સમજી લેશો। આગળ શબ્દાર્થ આપેલા છે, બરાબર?
શબ્દાર્થ વર્તણ તમારે તમારી હિન્દીની બુક્સમાં લખવાના છે, મુહાવરા પણ લખવાના છે, બરાબર. મુહાવરો પણ આપેલા છે. જુઓ મુહાવરામાં શું આપેલું છે, સ્વર્ણ સવેરા લાના, એક નવો સૂરજ આપણે આ દેશ માટે સોનાનો સૂરજ ગાડવાનો છે. સુખ સુવિધા નિર્માણ કરના, મહેનત કરીને આપણે સુખ સુવિધા આ દેશ માટે લાવવાની છે. ગંગા યમુના લહેરાના, બહુત આનંદિત હોના અથવા ખુશહાલ હોના. શું કીધું, આ દેશ માટે જે આપણા દેશ માટે જે નદીઓ વહી રહી છે તેવી જ રીતે આપણે પણ અથાગ મહેનત કરીને આ દેશ માટે એક ખુશહાલી લાવવાની છે અને ઘણા બધો આનંદ, આપણે ઘણો બધો આનંદ લાવવાનો છે. બાળકો સમજાઈ ગયું તમને કાવ્ય? જો સમજાઈ ગયું હોય તો તમારે શબ્દાર્થ અને મુહાવરે હિન્દીની બુક્સમાં લખીને લાવવાના રહેશે. ઓકે, થેન્ક યુ.